પાટનગર ગાંધીનગરમાં વધુ એક કોરોનાનો કેસ સામે આવ્યો છે. વધુ એક કેસ નોંધાયો દક્ષિણ ભારતથી આવેલા પ્રવાસીઓના ટ્રેકિંગમાં આ કેસ સામે આવ્યો છે. ગઈકાલે પણ ગાંધીનગરમાં બે કોરોનાના કેસ પોઝિટિવ નોંધાયા હતા. ટોટલ ત્રણ કેસ થયા. ગાંધીનગરમાં બે દિવસમાં કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા. તો ગાંધીનગરમાં વધુ એક કોરોનાનો કેસ નોંધાયો છે. કુલ ત્રણ કેસ ગાંધીનગરમાં થયા. દક્ષિણ ભારતથી આવેલા પ્રવાસીઓના ટ્રેકિંગમાં આ કેસ સામે આવ્યો છે. ગઈકાલે પણ ગાંધીનગરમાં બે કોરોનાના કેસ નોંધાયા હતા. ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. ટ્રેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આ કામગીરીમાં વધુ એક કેસ નોંધાયો છે. પાટનગર ગાંધીનગરમાં ટોટલ ત્રણ કેસ થયા છે. તો ફરી એક વખત કોરોનાનું દહેશત જોવા મળી રહી છે. કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે પાટનગર ગાંધીનગરમાં JN1નો જે કોરોના વેરિયન્ટ છે તેનો કેસ નોંધાયા હતા. તેના બે કેસ નોંધાયા હતા અને આ જે લોકો છે આ લોકો દક્ષિણ ભારતમાં મુસાફરી કરીને પરત તેમના ઘરે આવ્યા હતા. તે સમયે તેમને લક્ષણો જણાતા તેમને રિપોર્ટ કરાયો હતો અને રિપોર્ટમાં પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા ટ્રેકિંગ અને ટ્રેસિંગની કામગીરી કરવામાં આવી હતી. આટલા લોકો દક્ષિણ ભારતથી આવ્યા હતા, તેઓ કોના કોના સંપર્કમાં આવ્યા હતા તે વિશે પણ માહિતી મેળવવામાં આવી હતી અને તે લોકોના પણ રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી આજે વધુ એક વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સંવાદદાતા મેહુલ ફોનલાઇન પર જોડાયેલા છે. મેહુલ, ગાંધીનગરમાં વધુ એક કોરોનાનો કેસ નોંધાયો છે, વધુ વિગતો. વાત કરવામાં આવે તો ગઈકાલે ગાંધીનગરમાં બે મહિલાઓ જે છે તે કોરોના પોઝિટિવ આવી હતી. દક્ષિણ ભારતના પ્રવાસે જઈને આ મહિલાઓ આવી હતી અને તેમાં ટ્રાવેલ હિસ્ટ્રીના કારણે તેમને કોરોના જે ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ જોવા મળ્યો હતો. એ સાથે જ એક પુરુષ જે હતો સેક્ટર 3નો રહેવાસી છે, તેનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કોરોના રિપોર્ટ પોઝિટિવ જે પુરુષ આવ્યો છે તેને પણ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે અને તે સ્વસ્થ છે અને તેની સારવાર જે છે તે ચાલી રહી છે. કોઈ ચિંતાજનક સમાચાર નથી, પરંતુ ગાંધીનગરમાં કુલ ત્રણ જેટલા કોરોનાના પોઝિટિવ કેસ થયા છે છેલ્લા બે દિવસની અંદર. આજે જયારે કેબિનેટ બ્રીફિંગ આપતા હતા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ત્યારે તેમણે કહ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં હાલ 13 જેટલા કેસો ટોટલ જે છે કે જે કોરોના પોઝિટિવના કેસો છે અને હોમ આઇસોલેશનમાં છે, તમામ સ્વસ્થ છે. નવા વેરિયન્ટ હોય કે અત્યારે હાલ જે ઓમિક્રોન વેરિયન્ટના કોરોના કેસો છે તેને લઈને કોઈ ચિંતાજનક બાબત નથી, પરંતુ સરકાર આ સંદર્ભે સતત છે. જી મેહુલ, આભાર તમામ વિગતો માટે.